हेलो, नमस्ते विद्यार्थी मित्रों, मारू नाम छे जाडेजा आशाबा। नोबल स्कूल ग्रुप तेमज वासुदेव विद्यालयनी YouTube चेनल मां आप सर्वेनुं स्वागत करू छुं। विद्यार्थी मित्रों, आजे आपणे धोरण 3 जेमां सब्जेक्ट इंग्लिश, बराबर दरेक विद्यार्थीए आ इंग्लिश प्राइमर काढवानी रहेशे, जेमां युनिट 4 बराबर दरेक विद्यार्थीए पेज नंबर 26 काढवाना रहेशे। હવે જો તો યુનિટનું નામ શું છે, વન એન્ડ મેન, ઓ એન ઈ, વન એટલે એક, એ એન ડી, એન્ડ એટલે અને, એન એ એન વાય, મેન એટલે ઘણા, એક કરતા વધારે। તો તમને એવું કીધું છે યુનિટનું નામ શું છે, વન એન્ડ મેન, એટલે કે એકવચન અને બહુવચન। આ તો યુનિટ છે એકવચન અને બહુવચનનું છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે હું જે તમને સમજાવું છું એ તમારે સમજવાનું છે, તેમજ તમારે તમારે ફેસબુકમાં લખવાનું રહેશે, બરાબર। આ સમજશો તો જ એના આધારે તમે આખું યુનિટ છે એ તમે સમજી શકશો, લખી શકશો। તો દરેક વિદ્યાર્થીનું ધ્યાન અહીં હોવું જોઈએ। પેલા તો તમને ખ્યાલ આવી ગયો ને, વન એન્ડ મેની એટલે શું થાય, તો કે વન એટલે એક વચન, મેની એટલે બહુવચન। બહુવચન એટલે કે કોઈ પણ વસ્તુ, પ્રાણી, કોઈ પણ હોય એ એક કરતા વધારે, જેને કહેવાય બહુવચન, અને વન એટલે એક વચન। તો ચાલો આપણે જોઈએ, કોઈ પણ વસ્તુ, પ્રાણી, પક્ષી કે માણસ એક હોય તો તે એક વચનમાં છે એમ કહી શકાય। હવે પેલા તો તમને એક વચન ઈ શું, કોને કહેવાય, એ તો તમારે સમજવું પડે ને। તો એક વચન કોને કહેવાય, તો કે કોઈ વસ્તુ, પ્રાણી, પક્ષી કે માણસ, ગમે તે હોય એક જ હોવું જોઈએ, એક કરતા વધારે હોવું જોઈએ નહીં। એક હોય તો એને શું કહેવાય, તો કે એકવચન છે, બરાબર। તમને ખ્યાલ તો હોવો જોઈએ કે એકવચન કોને કહેવાય, તો કે કોઈ પણ વસ્તુ, પ્રાણી, પક્ષી કે માણસ એક જ હોવું જોઈએ, એક કરતા વધારે નહીં, બરાબર। તો તેને આપણે એકવચન કહીશું। ત્યાર પછી તેથી તેની પહેલા એ કે એન આર્ટિકલ્સ મૂકવું જોઈએ। આ બે આપણા આર્ટિકલ્સ છે, એ અને એ એન, બરાબર। આપણા આર્ટિકલ્સ કેટલા છે, તો કે બે, એ અને એ એન। એ ક્યારે મૂકવું જોઈએ, તો કે આ એકવચન છે ને, એ શબ્દની પહેલા એ કે એન આર્ટિકલ મૂકવો જોઈએ। તો એ તમને પહેલા તો શબ્દ હોવો જોઈએ ને, તો જો આ શબ્દ, બરાબર, એટલે કે કોઈ પણ સ્વરથી સ્પેલિંગ ચાલુ થતા હોય તો એની આગળ શું આવશે, એ એમ, બાકી બધામાં એ આવશે। હવે તમને એ તો ખ્યાલ હોવો જોઈએ કે એ એમ ક્યારે આવશે, બરાબર। તો સ્વરથી કોઈ પણ સ્પેલિંગ સ્વરથી ચાલુ થતા હોય, આપણા સ્વર કેટલા છે, તો કે 5, એ ઈ આઈ ઓ યુ, આ 5 છે ને એ આપણા સ્વર છે। સ્વરથી સ્પેલિંગ સ્ટાર્ટ થતા હોય ત્યારે શું આવશે, એ એમ, જો આમાં એ, બરાબર, એ ડબલ આર ઓ ડબલ એ ઓ, એમાં એ આવ્યું, બરાબર। સ્વરથી જ્યારે સ્ટાર્ટ થશે ત્યારે જ એ એમ આવશે, બાકી બધા સ્પેલિંગ છે એમાં શું આવશે, એ જો હું તમને બીજું ઉદાહરણ તમને આપું, રેટ, આર એ ટી, આમાં પહેલો અક્ષર છે સ્વરનો છે, તો કે ના, તેથી એની આગળ એ આવશે, એ રેટ। જ્યારે કોઈ પણ સ્પેલિંગ, જો બીજો તમે ઈ ઉપર મૂકો, એલિફન્ટ, તો એમાં પેલો અક્ષર કયો હોય, તો કે ઈ નો, ઈ એલ ઈ પી એચ એ એન ટી, એલિફન્ટ, તો પેલો અક્ષર સ્વરથી સ્ટાર્ટ થાય છે ને, તો એમાં પણ શું આવશે, એ એ, બરાબર। સ્વરથી કોઈ પણ સ્પેલિંગ, ત્યાર પછી આઈ ઉપર, આઈસ્ક્રીમ, આઈ સી ઈ સી આર ઈ એ એન, બરાબર। પેલો અક્ષર છે આઈ થી ચાલુ થાય, તો એમાં પણ શું આવશે, એ એ। ત્યાર પછી ઓ, ઓ ડબલ્યુ એલ, આઉલ એટલે ઘૂવડ, તો એમાં પણ પેલો અક્ષર સ્વરથી ચાલુ થયો, તો એમાં પણ એ એ આવશે। ત્યાર પછી યુ, યુ ફોર અમ્બ્રેલા, યુ એમ બી આર ઈ ડબલ એલ એ, એમાં પણ યુ થી ચાલુ થાય છે, તો ત્યારે પણ શું આવશે, એ એ। જ્યારે સ્વરથી સ્પેલિંગ ચાલુ થાય ત્યારે શું તમારે લગાવવાનું, એ એ, અને બાકી બધા વ્યંજનથી ચાલુ થાય ત્યારે શું લગાવવાનું રહેશે, એ, બરાબર। ફરીથી એક વાર કહું છું, આ બે છે એ બે આર્ટિકલ્સ,
व्यंजन के એટલે બીજા બધા અક્ષરોથી સ્પેલિંગ સ્ટાર્ટ થાય ત્યારે શું આવશે એ બરાબર તો એ તમને સમજાઈ ગયું બે ઉદાહરણ કહું એ તમને એ પાછે એક એ એન આર્ટિકલ્સ નો અને એક એ આર્ટિકલ્સ નો ત્યાર પછી તે જ વસ્તુ પ્રાણી પક્ષી કે માણસ એક નહીં પણ એક કરતા વધારે એટલે કે અનેક એક કરતા વધારે ને શું કહેવાય અંગ્રેજીમાં મેન એમ એ એન વાય હોય તો તે બહુવચનમાં છે તેમ કહેવાય બરાબર એકવચનનું આપણે સમજી ગયા હવે બહુવચન કોને કહેવાય આપણે સમજવાનું છે તો કે તે જ વસ્તુઓ પ્રાણીઓ પક્ષી કે માણસ એક નહીં પણ એક કરતા વધારે હોય તો તેને શું કહેવાય બહુવચન બરાબર યાદ રહી ગયું તમને બહુવચન કોને કહેવાય ફરીથી એકવાર કહું છું એક કરતા વધારે વસ્તુ પ્રાણી પક્ષી કે માણસ એક નહીં પણ એક કરતા વધારે હોય તો તેને શું કહેવાય બહુવચનમાં છે કહેવાય જ્યારે એકવચન એના કરતા વિવિધ ખાલી એક જ હોય કોઈ પણ વસ્તુ પ્રાણી પક્ષી કે માણસ એક જ હોય તો તેને શું કહેવાય એકવચન એકવચનમાં બરાબર તમને ખ્યાલ આવ્યો ને કે આ એક એન આર્ટિકલ છે ખાલી એકવચનમાં જ મૂકવાનું રહેશે આપણા સ્વર કેટલા છે તો કે 5 એ ઈ આઈ ઓ યુ ઈ જ્યારે સ્વર થી સ્પેલિંગ સ્ટાર્ટ થાય ત્યારે એ એન આર્ટિકલ મૂકવામાં આવશે બરાબર અને બાકી બધા વ્યંજન બીજા બધા અક્ષરો થી સ્પેલિંગ સ્ટાર્ટ થાય ત્યારે એ આર્ટિકલ મૂકવામાં આવશે અને યાદ રાખવાનું આપણા આર્ટિકલ્સ બે છે એક એ અને એક એ જ્યારે બહુવચનમાં તમને ખ્યાલ આવી ગયો હશે કે એક કરતા કોઈ પણ વસ્તુ પ્રાણી પક્ષી કે માણસ એક કરતા વધારે હોય તો બહુવચન ચાલો હવે બીજો પ્રશ્ન જોઈએ બહુવચન નામો પહેલા એક એ એન આ બે છે ને એક એન આર્ટિકલ્સ થી ક્યારે મૂકવાનું નહીં મેં તમને કીધું આ જો એક વચનમાં જ મૂકવાનું એક એન આર્ટિકલ્સ બહુવચન એટલે કે એક કરતા વધારે વસ્તુ કે તમને કીધું ને પ્રાણી પક્ષી કે માણસ હોય ત્યારે એક એન ક્યારે મૂકવાનો નહીં બરાબર બહુવચનમાં એક એન આર્ટિકલ્સ ક્યારે મૂકવાનો નહીં મોટા ભાગના જાતિવાચક શબ્દોને બહુવચનમાં ફેરવવા માટે શબ્દને અંતે એસ મૂકવામાં આવે છે બરાબર જાતિવાચક શબ્દો એટલે કે જો એરો હેન્સ મેં તમને એક ઉદાહરણ તમને આપ્યું જો આવ્યું બરાબર આ એક વાર મેં તમને બતાવ્યું છે તમે કીધું ને કે ક્યાં મૂકવામાં આવે છે જાતિવાચક શબ્દોને બહુવચનમાં ફેરવવાના અંતે એસ મૂકવામાં આવે છે તો મેં તમને ઉદાહરણ એક વચન હોય એક મરઘી હોય એની સામે એક કરતા વધારે બહુવચનમાં તમને ફેરવવાનું કે તો એચ ઈ એન હેન્સ બરાબર ચલો ત્યાર પછી ઈ અને એસ હવે આ બેને જોઈએ જે જાતિવાચક શબ્દને અંતે એસ ડબલ એસ એસ એચ સી એચ એચ કે ઓ આવે તો તે શબ્દને બહુવચનમાં ફેરવવા એસ મૂકવામાં આવે છે એક્ઝામ્પલ કે હું તમને બતાવું છું જો એટીસી આ સાઈડ એક એકવચન છે આ સાઈડ છે બહુવચન છે એટીસી એકવચન છે એટલે એમાં આગળ એ આર્ટિકલ્સ આવે છે હવે એને આપણે બહુવચનમાં ફેરવું છે તો એમાં આગળ એક એ હોય ને એ નીકળી જાય ને શબ્દને અંતે એસ કે ઈએસ લાગી જાય તો એ ડીસ છે તો એમાં શું કરશું આપણે આગળનો એક એ નીકળી ગયો ને છેલ્લે એસ કે ઈએસ લાગી જશે તો એ તમને ખ્યાલ હોવો જોઈએ ને કે એસ ક્યારે આવે અને ઈએસ ક્યારે તો તમારે એ યાદ રાખવાનું કે એસ ડબલ એસ એસ એચ સી એચ એચ કે ઓ આવે ત્યારે ઈએસ લગાવવામાં આવશે બાકી બધા શબ્દોને અંતે એસ મૂકવામાં આવશે બરાબર આ તમારે યાદ રાખવાનું ફરીથી એકવાર કહું છું એસ ડબલ એસ એસ એચ સી એચ એચ કે ઓ આવે ત્યારે શબ્દને બહુવચનમાં ફેરવવા ઈએસ બરાબર મૂકવામાં આવે છે આ બે ઉદાહરણ મેં તમને આપ્યું બીજું છે મેંગો તો એમાં જુઓ તો ઓ આવે છે છેલ્લે એટલે શું મૂકીશું ઈએસ હજી એક વાર કહું છું શબ્દને અંતે એસ ડબલ એસ એસ એચ સી એચ એચ કે ઓ આ છ અક્ષર હોય શબ્દના અંતે ત્યારે જ ઈએસ મૂકવામાં આવશે બાકી બધામાં શું મૂકવાનું છે
बहुवचन में बराबर जो एक वचन हो तो आगर एक एन आर्टिकल लगते बहुवचन में एक एन निकली जैसे शब्द ने अंत एस के एस लग जैसे। तो विद्यार्थी मित्रों आज मैं समझाव्यु तमारे पण व्यवस्थित सुंदर अक्षरे फेसबुक में लखवानो छे आने आधारे ज आपणे एकवचन अने बहुवचन एटले के एस ईस लगावाना रहेशे शब्द ने अंत तेमज आर्टिकल एक एन लगावाना रहेशे। आखो यूनिट छे ई एकवचन अने बहुवचन नुं छे। तो दरेक विद्यार्थी फरजियात पोताने फेसबुक में सुंदर अक्षरे लखवानुं रहेशे तेमज पाकुं करवानुं रहेशे। नेक्स्ट विडियो में आपणे फरी मळीशुं। थैंक यू।